પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાને હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આજે રૂપિયા 1.88 કરોડના ખર્ચે પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું છે। હવે આ ગામના દરેક લોકોને ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આ યોજના મદદરૂપ બનશે। આ વિસ્તારના ગામડાઓમાં પીવાનું પાણી નિયમિત મળી રહે તે માટે પાણી પુરવઠાની યોજનાઓ અંતર્ગત વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે। વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક ગામડાઓને નલ સે જલ યોજના અંતર્ગત આવરીને દરેકના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે, તેમજ ખેડૂતોને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ આપવા કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી છે। આ યોજનાના માધ્યમથી હવે ખેડૂતોએ દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો તેમ પણ ઉમેર્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા અગ્રણી શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે। જિલ્લાના 6 તાલુકાઓને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે। તો આ તકે લીંબડી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એસજી દેસાઈએ પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામોની વિગતો આપી હતી। આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પ્રાંત અધિકારી એચ એમ સોલંકી, ચુડા મામલતદાર અગ્રણીઓ સર્વશ્રી રાજભા ઝાલા, ધીરુભાઈ સિંઘવ અને અલ્પેશભાઈ શેખ તેમજ કોરડા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહા ભી આપ